ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે, મસ્ત દિવાબદી થઈ ગયા છે. હવે આપણે જો કોલેજ જવા નીકળવાનું છે, કારણ કે આજે બ્લોગ મોડો શરૂ કર્યો હતો એટલા માટે. ચાલો કોલેજ જઈને પછી આપણે મળીશું. ચાલો જો આપણે કોલેજ થી ઘરે આવતા રહ્યા છે. વરસાદ પણ બહુ મસ્ત છે, તમે જોઈ જશો હમણાં. અને જો આજે અમારા ઘરે મારી બેનને અને મારા જીજુ એટલે આમ મારા ફૂઈના છોકરાને એને બધાને જમવાનું છે, કારણ કે તે દેશમાંથી સાતમ આઠમ ભરવા આવ્યા હતા એટલા માટે. ચાલો જમવામાં શું બનાવીએ ચાલો તમને બતાવીએ. આજે જમવાનો પ્રોગ્રામ શું છે ચાલો તમને બતાવીએ. જો અહીંયા પટ્ટીના મરચા મસ્ત થઈ ગયા છે, કાંદા થઈ ગયા છે, અહીંયા જો આંબલીની ચટણી મસ્ત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો મસ્ત આંબલીની ચટણી થઈ ગઈ છે. અહીંયા જો બટેકા બફાય છે, બફાઈ જાય પછી આપણે મસ્ત મસાલો વઘારી નાખશો. કોઈ એમને ઘરે અમે તો વઘારેલો કરીએ મસાલો, તમને બતાવશું કે અમે પકોડા કરવાના છે એટલે આપણે મસાલો કેવી રીતના કરીએ તો તમને બતાવશું. જો આપણે બ્રેડ પણ જો મસ્ત લઈ લીધી છે 2 પેકેટ, તમે જોઈ શકો છો બ્રેડ પણ 2 પેકેટ લઈ લીધી છે. ચાલો બટેકા બફાઈ જાય એટલી જ વાર છે, પછી આપણે ચાલો રસોઈ કરવા મળીએ. એટલે મસાલો મસ્ત વઘારી નાખશું, પછી આપણે બ્રેડ ભરી જઈશું. બટેકા પણ મસ્ત બફાઈ ગયા છે અને જો બધું સુધારાઈ ગયું છે એટલે તમને ખબર જ છે. જો કટરમાં આપણે મરચાં અને મરચી બે કરી નાખ્યું છે, પટીને થોડા કેવા હતા થોડા ગોજુ કરી નાખ્યા. અને જો આ ધાણા ભાજી છે પાણીમાં પલાળી છે, કારણ કે ગારો વરસાદની લીધે ગારાવાળી હોય એટલા માટે. ચાલો આપણે બટેકા ફોલી નાખીએ. જો બટેકા મસ્ત ફોલાઈ ગયા છે, હવે ચાલો આપણે એનો ચંદો કરી લઈએ. આ વરસાદના પકોડા ભજીયા ને હોય એટલે મજા આવે. કેટલા ને પકોડા ભાવે તે કોમેન્ટમાં કહેજો, કારણ કે મને તો બહુ જ ભાવે. ભજીયાનો ઓછા ભાવે પણ પકોડા મજા આવે ખાવાની, તીખા તીખા. ભજીયા તો ગૌઢા માણસ હોય ને તેને વધુ ભાવે. પકોડા પણ ભાવે ગૌઢા માણસોને, મારા દાદાને પકોડા પણ બહુ જ ભાવે. આપણે ચાલો ફટાફટ આપણે પહેલાં ચૂંદો મસ્ત કરી લઈએ, પછી તમને બતાવીએ મસાલા વઘારવા ટાણે. જો બધું આપણે બધું કટિંગ ને બધું થઈ ગયું છે, ચાલો આપણે મસાલો વઘારી નાખીએ. જો આપણે બટેકા મસ્ત થઈ ગયા છે, મસ્ત પેસ્ટ કરી નાખી છે. જો આ કાંદા છે, આ ધાણા ભાજી જો આપણે પલાળ્યા છે, કારણ કે ગારો બધું તમને ખબર જ છે. લીંબુ છે, આ મસાલો પકોડાનો લીધી છે. જ્યાં તેલ આવી જાય એટલે આપણે કાંદા નાખી દઈએ. આપણે જોઈ લઈએ તેલ આવી જઈશ. જો તેલ આવી ગયું જેવું લાગે છે એટલે ચાલો હવે આપણે કાંદા નાખી દઈએ. ચાલો આપણે સરખીના કાંદા બધા નાખી દઈએ. જો આપણે કાંદા મસ્ત નાખી દીધા છે અને જો આપણે ઝીણી ઝીણી કટકી કરવાની, જો આવી રીતના સાવ એકદમ ઝીણી ઝીણી કટકી હોય એટલે પકોડામાં આપણે લાગશે જ કે કામ કાંદાને મસ્ત. જો ઝીણી ઝીણી કટકી મસ્ત કરી છે. આપણે કોલેજ ગયા એટલે આ બધું કામ મારા મમ્મીએ કર્યું હતું, કારણ કે નકર જો બધું સુધારવાનું મારે જ કામ હોય. જો કેવો મસ્ત થઈ ગયો જો ઝીણા ઝીણ. હવે આપણે આને રાતાસ આવે ત્યાં લગીને આપણે ચડવા દેવાના. જો આપણે મરચાની ને મરચીની કટકી કટરમાં પેસ્ટ કરી નાખી, તમને ખબર જ છે. જો કાંદા ચડવા આવ્યા છે, હવે આપણે થોડીક હળદર નાખી દઈશું. આપણે બાફામાં એટલું બધું મીઠું નહોતું નાખ્યું, ઓછું નાખી દઉં એટલે મીઠું થોડુંક નાખી દઈશું.
આપણે જો લીલા મરચાં અને મરચીની જે આપણે કટરમાં કર્યું હતું પેસ્ટ તે નાખી દઈએ તીખાસ માટે, કારણ કે લાલ મરચું ન નખાય, કારણ કે પકોડામાં લીલું હોય તો મસ્ત લાગે. મસ્ત ચડી ગયું છે. હવે આપણે ઉપરથી થોડું લીંબુ નાખી દઈએ, લીંબુનો રસ નાખી દઈએ. મસ્ત લીંબુનો રસ નાખી દીધો છે. હવે આપણે ઘડી ઘડ ચડવા દેશું. પકોડા કેટલાને ભાવે તે કોમેન્ટ કરીને કહેજો, કારણ કે જો આપણને પકોડા વધુ ભાવે ભજીયા ઓછા ભાવે, કારણ કે પકોડા તો આપણા ફેવરિટ. નાના છોકરાને પણ પકોડા ભાવે એટલે પકોડા કર્યા છે. ચાલો જોડી મસાલો જો ચડે છે મસ્ત. જો મસાલો પછી આપણે આ મસાલો નાખી દઈશું, પકોડાને પહેલાં મસાલો નાખી દઈએ. ચાલો આપણે પકોડાનો મસાલો મસ્ત નાખી દીધો છે. સુગંધ પણ બહુ મસ્ત આવે, પણ તમને તો નહીં આવતી, કારણ કે એનું શું કરું, એનું તો મારે તમને કેમ બતાવું તમને સુગંધ આવે છે કે નહીં. મસ્ત ચડી ગયું છે. હવે આપણે બટેકાનો બાફેલો મસાલો છે તે નાખી દઈએ. ચાલો સરખી રીતના અમે મિક્સ કરી દઈએ. જો મસાલો મસ્ત મિક્સ થઈ ગયો છે, હવે આપણે ધાણા ભાજી નાખી દઈએ. ધાણા ભાજી આપણે મસ્ત હલાવી લઈએ. જો મસાલો મસ્ત થઈ ગયો છે, હવે આપણે જો બ્રેડ પકોડા ભરી લઈએ મસાલો નાખીને. જો આપણે બધું લઈ લીધું છે અહીંયા, તો આપણો મસાલો મસ્ત બની ગયો છે. જો આપણે લઈ લીધું છે બ્રેડ, ચાલો હવે આપણે પકોડા ભરી દઈએ. ચાલો તમને પણ બતાવીએ. આપણે જો પકોડા ભરાઈ ગયા હતા, હવે આપણે મરચાં તળી રહ્યા છે. ચા આપણે પકોડાનો ડોયો થઈ ગયો છે, સામે જો પકોડા પણ મસ્ત ભરાઈ ગયા છે. આ જો આપણા મરચાં તળાય છે મસ્ત ક્રિસ્પી થાય લાલ, ત્યાં લગીને આપણે મરચાં તળવા દેવાના. બહુ જ મસ્ત મરચાં થાય, ઓછા તળવા દઈએ તો ન ભાવે, ખુલ્લા ક્રિસ્પી થાય એટલે મજા આવે. એકદમ રાતા થવા દેવાના એટલે મજા જ આવે છે ખાવાની. મરચાં સાથે પકોડા છે અને ખાવાની ઢેફલી આપણે જે કરીએ છીએ, અમે ઢેફલી કરી હતી તે વિડીયો પણ આવી જશે એક બે દિવસમાં, તમને જરૂર બતાવીશું. જો અમારો ભાણિયો ગેમ રમે છે, જે તમને પણ હાય કહેશે, જે તમને પણ હાય કહેશે, તમે પણ એને હાય કહી દો. અને જો એ ગેમમાં એટલો બધો તલીન હતો ને, તો સૂતો સૂતો જો ગેમ રમતો હતો કેવી સરસ મજાની. અડાના છોકરા નાના છોકરાને બધી જ ખબર પડે મોબાઈલમાં, અને કેવો સરસ મજો હલત જોતો નથી, કેવો સરસ મજાનો છે. બતાવી દો ખરા, બતા. આપણે જો મસ્ત પકોડાને બધું બની ગયું હતું, દાદાને જમવા આપી દીધું. દાદાને તો બહુ જ મસ્ત લાગે તે એમ કહેતા હતા, બહુ મસ્ત પકોડા બન્યા છે, સરસ બન્યા છે. મેં થેન્ક યુ, મેં પણ જ બનાવ્યા, મેં થોડીક મદદ કરી, પણ મસાલો તો મેં જ બનાવ્યો હતો. અહીં જો ચિયન મારા નખમાં ક્લે લગાવતો હતો કે તારા નખ મોટા મોટા કરી દો એવું કરતો હતો, અને જો મસ્ત રમતો રહેતો એની મોજમાં જ, મારા પગમાં જો નખ પણ લગાવતો અને બહુ જ મજા આવતી હતી. જો આપણે જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છીએ, મહેમાન પણ જો બેઠેલા બધા બધા જતા રહ્યા છે તેની ઘરે, હવે આપણે સુવાની તૈયારી કરી છે. અટાણે જો 11:30-12 જેવું થઈ ગયું છે, ચાલો સૂઈ જઈએ. અને જો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, આ નવા વિડીયો તમને દરરોજ આવશે. અને જો તમને કાલે એક
મસ્ત ફ્રેશ બ્લોગમાં તમને મળશે. બાય, ગુડ નાઇટ.